માંડવી તાલુકાના પદમપુર પંચાયતી પ્રાથમિક શાળાનો વિવાદ આજે પણ છંછેડાયો। આજે માંડવી તાલુકાના પદમપુર પંચાયતી શાળામાં વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિત જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના કેશવજી રોસિયા રહ્યા હતા। આજ રોજ ગુજરાત સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ના એક કાર્યક્રમમાં આજે મારા ભાગે પદમપુર શાળા પ્રવેશોત્સવ માટે સરકાર દ્વારા મને આ શાળામાં પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। આજે જે પણ પ્રવેશપાત્ર બાળકો હતા એમને પ્રવેશ કરાવવામાં આવ્યો, આંગણવાડીના જે બાળકો છે એમનો પણ પ્રવેશ કરાવવામાં આવ્યો, સાથે સાથે જે આ ગામના દાતાઓ છે એ દાતાઓ દ્વારા જે શાળાને ઉપયોગી થવા માટે જે વર્ષભર શાળાને ઉપયોગી થતા હોય છે, શાળાની નાની મોટી જરૂરિયાત હોય છે એને પૂર્ણ કરતા હોય છે, એવા લાખેણા દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા। સાથે શિક્ષણમાં જે તેજસ્વી તારલા હતા, 1-7 ધોરણમાં જે પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંકે આવેલા એવા તમામે તમામ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। પદમપુર ગ્રામજનો આજે વિરોધના મૂળમાં દેખાયા હતા। આજે મુખ્ય મહેમાન કેશવજી રોશિયાને સમગ્ર ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપી મુખ્ય શિક્ષક માણિકભાઈ ગઢવીની બદલી માટે અરજ કરી હતી। જો કે પ્રાથમિક શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। શિક્ષક શ્રી ગઢવીની દેખરેખમાં આ શાળાને અનેક મેડલો અર્પણ કરી સન્માનિત કરાયા છે। તો આ શાળામાં અભ્યાસ માટે આજુબાજુના 7થી વધુ ગામડાના અનેક જ્ઞાતિના બાળકો અભ્યાસ કરવા આવે છે। તેમના વાલીઓનું કહેવું છે કે અહીં જે શિક્ષક શ્રી છે તેમની એમને જરૂરિયાત છે। અગર સરકાર આવા નિષ્ઠાવાન શિક્ષક બદલી કરશે તો એક સાથે 100થી વધુ વિદ્યાર્થીઓ પોતાની સર્ટી કઢાવી નાખશે અને ભવિષ્યમાં ક્યારે પણ પોતાના બાળકોને અભ્યાસ માટે મોકલશે નહીં। આજના વાતાવરણને જોઈ એવું દેખાઈ રહ્યું હતું કે અહીં કોઈ અંગત કારણ પાછળ ગ્રામજનો શિક્ષકની બદલી કરવા અરજી કરી રહ્યા છે। કેમ કે શાળા અગર જોઈએ તો મેટ્રો સિટીમાં ન જોવા મળે તેવી સુવિધાઓથી સજ્જ, એ પણ સરકારી શાળા, પ્રવેશ દ્વાર, સભાખંડ, અભ્યાસખંડ, હોલ, ગાર્ડન, બાળકોને અત્યારના સમય પ્રમાણે મળતી અનેક ડિજિટલ સુવિધાથી પણ વધુ સુવિધા આ પદમપુર પંચાયતી શાળામાં મળે છે। હવે જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ પાસે કરવામાં આવી રજૂઆત બાદ કેવો ન્યાય મળે છે તે જોવાનું છે। મને હમણાં જ એક અરજી સ્વરૂપે આપવામાં આવ્યું છે અને એ હું તો એવું ઈચ્છું છું કે આ શાળા છે અને આ શાળાનું નામ કેમ ઊંચું થાય ને એના માટે આપણે તમામે તમામ પ્રયાસ કરવા જોઈએ। ક્યાંક હોય નાનું મોટું મનદુખ હોય, ક્યાંક રાગદ્વેષ હોય, તો હું નથી માનતો કે એવો કોઈ વિષય હોય જેનું સમાધાન ન હોય। આપણે સાથે બેસી, કારણ કે આમાં કોઈ મોટી એટલું મારી દ્રષ્ટિએ કોઈ મોટું ઇસ્યુ નથી, આ વસ્તુ ક્યાં છે કે આપણે સાથે બેસી જ્યાં પણ કોઈકની હોય નાની મોટી ભૂલચૂક હોય તો એકબીજા સાથે બેસીને ખરેખર એનું સમાધાન કરી, અને આ એક શાળા છે અને શાળાનું જે પણ એક ગરિમા છે એને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ। હું ચોક્કસપણે આ શાળાનું જે વાતાવરણ જોઈને મને આનંદ થાય છે કે ખૂબ સારી શાળા છે અને એનું દરેકે દરેક ગ્રામજનની એવી અભિલાષા હોવી જોઈએ કે હજુ પણ આપણી શાળા કઈ રીતે આગળના સ્તરે જાય, હજી પણ એનું જેમ કચ્છમાં નામ છે એમ રાજ્યમાં પણ નામ થાય એ પ્રકારના આપણે ચોક્કસ પ્રયાસ કરવા જોઈએ। હું પુનઃ કહું છું કે એવી કોઈ સમસ્યા નથી જેનું સમાધાન ન હોય। થેન્ક યુ। જાણો શું કહે છે આજુબાજુના ગ્રામજનો। હી આજે હતી પામણે ભીરા થયા સી વાલી ભીરા થયા ગામ જા પણ મળે ભીરા થયા हिन गाम में छोकरा असांजा भणे था, शिक्षण असांखे खासो लॻे थो, मास्तर खासो आहे, जंहिंला करे असीं भणायल हैरान थियूं था। अने इन छोकरा गुनो करो के आया इन छोकरे ला करे ने असांजो भविष्य पेट थो छोकरे जो, एतिरा छोकरा वीचारा ई ऐं रोम करियो छोकरे मथे, अने कोई अंदरि जो को प्रश्न ताईं हल करे विझो। वॾा चारि ॼणा गाम में आई की न आई, माण्हू कुला होलर करींदा, कुला भाई खे उछकारी करींदा, हिन जेको वालीअ खे मीडिया ते बोलण नथा ॾिए, पंहिंजो गाम आहे त पंहिंजी भाईअ खे ओबियूं करियूं था, अने मीडिया मथे असांखे कोई वालीअ खे कुझु नथा ॾिए, ॻाल्हि करियूं था धीअरूं पंहिंजियूं अने भेणूं पंहिंजियूं, ई पंहिंजियूं मिड़े सेखारे रखिया आहियां, इहे ओपड़ी पए थियूं त असीं इन खे साम्हूं हथ जोड़ करियूं था।
पर भलाई करे असांजे मास्तर जी बदली न थिए पंहिंजे मिणी जो पंचगंज जो मास्तर आहे अने हिन में विवाद के जो खोटो आहे न ही प्रसन कोई पण अधिकारी पतायो राजकारणी पतायो कोई पण इन गामे जा चार पांच गामे जा पांच गामे जा माड़ू से पतायो आई कल बापा पताए के मंगदा अने आखूबत माड़ू पताईंदा आखूबत पांजा माड़ू पताईंदा करता माड़ू पांजा कल पताईंदा पां भाईचारो क्या वेठा ते में हेड़ो विवाद कुला करयो था भाई हेड़ा विवाद में पांके ग्रासता विरणो नाई के तो खूंटा था खोड़ा ना खेतर पदर विरणो नाई तो आई मिणी गामे में आजा अथई असांजा अथई आई मेरे असा वटे अचो तो असि आजा भाई आई असांजा भाई ने पांके हेड़ा विवाद कुला करयो था भाई भगवान के साथ में रखे ने गाल करो डाडो मेकण चवें भलो थींदो करींदो तंहिंजो थींदो भलो पुछो करींदो तंहिंजो थींदो पुछो डाडो चए माड़ू में माड़ूला मूंखे कुरो था पुछो डाडो पंहिंजो मेकण ई चई वियो आहे अने सतधर्म जो सौ खणी अचूं था जेको अंदरि जो विवाद कढी विझो हिन बचले साम्हूं न रहियो बाक़ी आंजा बचला सरखा ई असांजा सरखा ई असांजा अडारे वेहण जा बचला आहीं ऐं हिकिड़ी गिनती एतिरो कुला लर्त करियो था आंजा असीं संतोषी आहियूं आंजा असीं भाउ आहियूं ऐं असांजा भाउ आहियो ने बचेला करे ने अहिड़ो प्रॉब्लम करे आहियां माण्हू गामे जा किल पताए विझे कई किल पताई ऐं भलाई करियो अने असीं अॻियां अरदास करियूं था पोइ पाण खे क़ाइदे रीते वञिणो पवंदो किथे पड़ पड़ कदाच बचे खे ॾुखु थींदो त असीं सत्याघर ते उतरे खे मङूं था अणसन ते असीं अणसन ते उतरे खे मङूं था अने असीं हेतिरे लाइ अणसन ते मतिलबु असांजे बचे जी ज़िंदगी जो भविष्य आहे असीं अॻे अरदास एतिरे लाइ करियूं था अॻियां माफ़ी पगे हितां अचूं था की भलाई करे अने असांजे बचे खे हिते भरण ॾियो न हिन मास्तर खे रोअण ॾियो असांखे ई मास्तर खपे थो अने हिन मास्तर लाइ करे अॼु पदमपुर में बेरा थिया आहियूं असीं भुज में बेरा थिया आहियूं असीं मडई बेरा थिया आहियूं अने कदाच गांधी नगर सूंदे वञिणो हूंदो सत्याघर ते उतरना आहियूं मारो नाम देवराज गढ़ी गाम भुज आहे साहेब अमारे आ शिक्षक तरीके जेनो कार्य जोईने अमे अमारा छोकरा भणवा मोकल्या छे के बदलीनी मांगणी करे छे अमुक पदमपुरना जे व्यक्ति छे ते वारी गढ़िया साहेबनी बदलीनी मांगणी करेल छे के भाई माणेक आर गढ़वी ने आ गाममांथी बदली करो हवे ए ज कार्य जोई माणेक भाईनो कार्य जोईने जो आ पांच थी छ गामना वालीओ पोताना छोकरा सौ खर्चे भणावा पदमपुर मोकले छे કે આજ હમણાં પણ જે એડમિશન થયા ને તે 8-10 એડમિશન માંડવી તાલુકાના પણ નથી એ લોકો પણ બહારથી આવ્યા છે જે કાર્ય સારો છે તે તો શું કરવા સાહેબની બદલીની માંગણી કરે છે કાંઈ જણાવો કે ભાઈ સાહેબનો કાંઈ વાક કાંઈ નર્તરૂપ એ હોય તો જણાવો કે ખોટે ખોટી માંગણી અમે અમારા બાળકોને સ્વ ખર્ચે મોકલી અને ભણાવવા માંગીએ છીએ જે કે શિક્ષણ સારો છે તો અમે પણ આ હમણાં કેશવજીભાઈ રોશી આવ્યા છે તો અમે ન્યાય સમિતિમાં તો અમે પણ એના આગળથી એ આશા રાખીએ છીએ અમને ન્યાય મળે માણેકભાઈની બદલી ન થાય બરાબર ડિવાઇન કચ્છ લાઈફ કેર હોસ્પિટલ દરેક જાતની મેડિકલને લગતી સુવિધા એક જ જગ્યા પર ન્યુરોલોજી યુરોલોજી સોનોગ્રાફી એક્સ રે લેબોરેટરી ફાર્મસી તેમજ 24/7 ડૉક્ટર તો હાજર જ તેમજ દર શનિવારે ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાય છે કોઈ પણ જાતની ગંભીર બીમારી કે કોઈ પણ જાતની મેડિકલ સુવિધા માટે ડિવાઇન કચ્છ લાઇફ કેર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો પાસે નિદાન કરાવો સ્થળ 7 એરોઝ લેવા પટેલ હોસ્પિટલની સામે મુંદ્રા રોડ ભુજ કચ્છ વધુ માહિતી માટે સંપર્ક કરો 8866640328નોંધ સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.